નમસ્કાર વિદ્યાર્થીઓ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને પ્રકરણ 8 અત્યારે શીખી રહ્યા છીએ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો એની અંદર જે બંધારણના લક્ષણો છે એમાં આપણે ત્રણ લક્ષણો વિશે આપણે શીખી ચૂક્યા ભાઈ ચોથું લક્ષણ છે મજબૂત કેન્દ્રવાળું સંકોચન મજબૂત કેન્દ્રવાળું સંકોચન તો બંધારણની અંદર ભારતને રાજ્યનો સંઘ તરીકે વર્ણન થયેલું છે એ શું કહેવા માંગે છે કે જે ભારત દેશ છે એ શેનું બનેલું છે તો વિવિધ રાજ્યનું ઘણા બધા રાજ્યો ભેગા થઈ અને એક ભારત બન્યું છે જેને આપણે સંઘ કહીએ છીએ ભારત સંઘ એટલે રાજ્યનો સંઘ છે એવું વર્ણન અહીં ભારતના સંદર્ભમાં થયેલું છે ભારતમાં સંઘ અને એકમ એટલે કે રાજ્ય ક્યારે પણ બદલી શકાય નહીં તેવા કાયમી લેખિત સ્વરૂપે સ્પષ્ટતા કરવામાં આવી છે અને રાજ્ય અને કેન્દ્રથી છૂટા કરવાનો અધિકાર નથી જે સંઘ છે એટલે ભારત કહીએ છીએ રાજ્ય એક બનેલું છે અને એને એમનાથી અલગ કરી શકાતા નથી અને બદલી શકાતા નથી એવી લેખિત સ્વરૂપે સ્પષ્ટતા કરવામાં આવેલી છે અને કોઈ પણ રાજ્યને સ્વતંત્ર રીતે અલગ પડવાનો પણ અધિકાર નથી અહીં શું કહેવા માંગે છે કે સંઘ છે ભારત છે એ કોઈ રાજ્ય અલગ પાડી શકતું પણ નથી અને કોઈ રાજ્ય એવું છે કે ભારતથી અલગ પડી જવું તે એવો અધિકાર પણ એમાંથી છૂટા ભારતથી છૂટા પડવાનો પણ અધિકાર રહેલો નથી કેન્દ્ર સરકારની કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવેલી છે આગળ આપણે જોઈ ગયા હતા કે બે સરકાર જ્યારે કહીએ છીએ ભારત દેશની અંદર બે સ્વરૂપ ચાલે છે કેન્દ્ર સ્વરૂપે અને રાજ્ય એમાં જે એ બે વચ્ચેની જે સત્તાઓ છે એમાંથી કેન્દ્ર સરકારની જે સત્તાઓ છે એ વિશેષ સ્વરૂપે છે એનાથી ચડિયાતી છે કેન્દ્ર રાજ્ય સરકારની વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી પણ છે અહીં ખૂબ સરસ એક વાત છે કે જે કેન્દ્રની ચડિયાતી તો સત્તાઓ છે પણ સાથે સાથે રાજ્ય સરકાર પણ છે અને કેન્દ્ર સરકાર પણ છે પરંતુ એ બંને વચ્ચેની જે સરકારની વચ્ચેની જે સત્તાઓ જે છે એમની શું કરવામાં આવી છે સ્પષ્ટ વહેંચણી કરવામાં આવેલી છે જો એમાં તટસ્થ નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે ન્યાયતંત્ર કાર્ય કરે છે ગઈકાલે આપણે જે બાબતોની અંદર સમાવેશ હતો તેમાં ચૂંટણીમાં જે ન્યાયતંત્ર વિશે જે આપણે વાત કરી તે એમની જે કાર્ય છે ન્યાયતંત્ર કેવું છે તટસ્થ છે નિષ્પક્ષ છે અને સ્વતંત્ર છે આગળ ધોરણ 7 અને 8 માં વિશે આપણે ન્યાયતંત્ર વિશે આપણે વાત કરી હતી તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે સત્તાની સ્પષ્ટ અને કાર્યનું જે વિભાજન છે એ સ્પષ્ટ રીતે કરવામાં આવેલું છે પરંતુ ઘણી વખત મારણ એટલે કે ક્યારેક વિવાદ ઊભો થાય તો એનું અર્થઘટન કરી અને એનું નિરાકરણ જે આપણે કહીએ છીએ એ લાવવાની સત્તા ન્યાયતંત્ર પાસે રહેલી છે આમ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી છે એમના કાર્યની પણ સ્પષ્ટ વહેંચણી છે પરંતુ કોઈક બાબતે જો ક્યારેક મહાગણ એટલે કે ક્યારેક કોઈ વિવાદ ઉભો થાય તેનું ચોક્કસ બંધારણને આધીન અર્થઘટન કરી અને નિરાકરણ લાવવાની સત્તા આ ન્યાયતંત્ર ધરાવે છે હવે આપણે જોઈએ તો જે કેન્દ્ર અને રાજ્ય એની કેવા કેવા સત્તાની અંદર વહેંચણી કરવામાં આવી છે કેવી રીતના કાર્ય કરે છે તો જોઈએ તો સૌથી પહેલા સંઘયાદીમાં એટલે કે કેન્દ્ર યાદી સંઘયાદી એટલે કે કેન્દ્રની યાદીમાં કુલ 57 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે નવમા ધોરણના આગળના પ્રકરણમાં આપણે શીખીશું એમાં ને આગળ આપણે સંસદ વિશે જોઈ ચૂક્યા છીએ કે સંસદ છે એ કેન્દ્રની અંદર સર્વોપરી છે અને કાયદાઓ જે ઘડવાની પ્રક્રિયા થાય છે સામાન્ય રીતે ત્યાંથી આપણને જોવા મળે તો જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોણ ધરાવે છે તો સંસદ ધરાવે છે જે કેન્દ્રની અંદર કાર્યરત હોય છે હવે આમાં કયા કયા મુદ્દાઓ આવે તો સંરક્ષણને લગતા અને વિદેશી બાબતોને કે અણુશક્તિને નામ કે બેંકિંગ કે રેલવે આ જે કાર્યો છે આ કેન્દ્રની યાદી આપણે જે કહીએ છીએ કેન્દ્ર સરકાર પાસે સંરક્ષણ લગતું આપણે કહીએ છીએ જે સૈન્ય છે એ સામાન્ય રીતે ક્યાં હોય તો દેશનું છે દેશથી એની ઓળખ છે એટલે સંરક્ષણ લગતા જે નિર્ણય લેવાના આવે એ જે સત્તા રહેલી છે કેન્દ્ર સરકાર પાસે રહેલી છે પછી વિદેશી બાબતો વિદેશી બાબતોમાં વેપારી હોય કે અન્ય કોઈ પ્રકારના કરારો થતા હોય તો દેશ દેશ થતા હોય તો એ પણ નિર્ણય લેવાની સત્તા કેન્દ્ર પાસે છે અણુશક્તિ છે
જે ખાસ અત્યારે આપણે સમયમાં કહીએ છીએ દરેક દેશ પાસે સામાન્ય રીતે સર્વોપરી છે એ માનવામાં આવે છે અણુ શક્તિ લગતા કોઈ પણ નિર્ણય લેવામાં આવે તો પણ એ કેન્દ્ર સરકાર લેતી હોય છે નાણાં લગતા હોય બેન્કિંગ હોય રેલવે હોય કે વિમાન લગતું હોય તો આવી રીતના આપણે જે આ જે બાબતો છે એમની લગતી જે સત્તા હોય છે એમના લગતા જે નિર્ણય છે એ કોણ લેતા હોય છે કેન્દ્રની આગળની સમાવેશ છે એટલે કેન્દ્ર સરકાર લેતી હોય છે તો હવે રાજ્યની બાબતમાં જોઈએ તો રાજ્ય ના બાબતમાં 66 જેટલા વિષયનો સમાવેશ કરવામાં આવેલો છે કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યની વિધાનસભા ધરાવે છે આગળના ધોરણમાં આપણે વિધાનસભા શું છે એ પણ શીખી ગયા છીએ એની રચના કેવી રીતના થતી હોય છે અને એનું કાર્ય કેવું હોય છે પણ આપણે શીખ્યા છીએ તો કાયદો ઘડવાની જે જે રાજ્યમાં જે વિધાનસભા રહેલી છે એ રાજ્યની અંદર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા તે ધરાવે છે એમાં કાયદો વ્યવસ્થા શિક્ષણ સ્થાનિક સ્વરાજ કૃષિ સિંચાઈ આરોગ્ય અને ભૂમિ વગેરે જે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તેમ સૌથી પહેલા કાયદો વ્યવસ્થા આવે એ પણ કાયદો વ્યવસ્થા સામાન્ય રીતે બંધારણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે પછી રાજ્યની અંદર એનું શિક્ષણ એમને લગતા નિર્ણય પછી સ્થાનિક સ્વરાજ હોય એમને કૃષિ સિંચાઈ જે આપણી પાયાને આપણે જે વ્યવસાય તરીકે ઓળખીએ છીએ આર્થિક પ્રવૃત્તિ તરીકે જેને આપણે ગણીએ છીએ એ નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકાર પાસે રહેલી હોય છે પછી આરોગ્યને લગતું હોય ભૂમિને લગતા જે નિર્ણય હોય એટલે આ જે વિષયો છે એમનો સમાવેશ રાજ્યની યાદીમાં કરવામાં આવેલો છે એટલે એ નિર્ણય જે લેવાની સત્તા છે એ રાજ્ય સરકાર ધરાવે છે રાજ્યમાં કાયદો વ્યવસ્થા હવે ખાસ ધ્યાન રાખવા જેવું છે જો કોઈ રાજ્યમાં કાયદો વ્યવસ્થા ભાંગી પડે તો રાજ્યની સંમતિ કે મરજી કેન્દ્રીય અનામતના જે પોલીસ દળો છે એ તે મોકલી શકે છે અહીં ખાસ યાદ રાખવા જેવું છે કે આખા દેશ માટે કાયદો અને વ્યવસ્થા ખૂબ મહત્વની છે જો કોઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા માંગી પડે તો રાજ્યની સંમતિ લઈને કેન્દ્ર સરકાર જે છે એ રાજ્ય સરકારની સંમતિ લઈને એ સંમતિની વિરુદ્ધ જઈને મરજી વિરુદ્ધ જઈને પણ જે કેન્દ્રીય અનામત પોલીસ દળો જે છે જે કાયદાની વ્યવસ્થાને જાળવે છે એ ત્યાં મોકલી શકે છે અને કાયદો વ્યવસ્થા તે સંભાળી શકે છે આગળ આપણે જે વાત કરી હતી કે ઘણા બધા કાયદાઓ જે હોય છે રાજ્ય કરતા કેન્દ્રના જે કાયદાઓ છે જરૂરિયાતા છે એટલે રાજ્ય કરતા કેન્દ્ર છે જરૂરિયાતા છે એટલે અહીં ઘણી વખત રાજ્યની વ્યવસ્થા જોવી એ મહત્વની છે પણ એમનાથી જો એ રાજ્યની વ્યવસ્થા પડી માંગી હોય કાયદા વ્યવસ્થાની દ્રષ્ટિએ તો કેન્દ્ર જે છે એ શું કરી શકે છે પોલીસ દળો મોકલી શકે છે અને વ્યવસ્થા સંભાળી શકે છે પછી જોઈએ સંયુક્ત યાદી જેમાં 47 જેટલા વિષયનો સમાવેશ કરવામાં આવેલો છે કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ધરાવે છે હવે અમુક મુદ્દા એવા છે જેમાં આપણે આગળ જોયું અમુકમાં જે કેન્દ્ર સરકાર કાયદા કરે છે અમુક જે વિષય છે એમાં રાજ્ય સરકાર કરે છે સંયુક્ત યાદીની અંદર કેવું છે કે અમુક વિષય એવા છે કે જેમાં બંને સંયુક્ત રીતે એ કાયદા ઘડવાની સત્તા ધરાવતી હોય છે જો રાજ્યમાં વિવાદ ઉભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો છે જરૂરિયાતો અને સર્વોપરી માનવામાં આવે છે પછી આગળની જેમ આપણે વાત કરી તે મુજબની કે અમુક વિષયની અંદર કે બને સંયુક્ત રીતે એ કાયદા ઘડી શકે છે પરંતુ જો રાજ્યના કાયદાની કે કોઈ બાબતમાં વિવાદ ઉભો થાય તો કેન્દ્ર દ્વારા જે કાયદો ઘડવામાં આવ્યો હોય એ જરૂરિયાતો અને સર્વોપરી માનવામાં આવે છે એમાં આ સંયુક્ત યાદીમાં કયા કયા વિષયો છે દિવાળી ફોજદારી બાબતો લગ્ન છૂટાછેડા શિક્ષણ કે આર્થિક આયોજનની જે બાજુ વિષયો જે છે એમાં એ સંયુક્ત રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ભેગા મળીને એ કાયદા જે આપણે કહીએ છીએ સત્તાઓ જે છે એમને આધીન એ લાગુ પાડતા હોય છે પરંતુ અહીં ખાસ એ છે કે કેન્દ્રનો જે કાયદો બને જે કાયદા ઘડવામાં આવે પરંતુ જો ક્યાંક રાજ્યની અંદર એ વિવાદ અલગ કે અપાત રૂપે થતું હોય ત્યારે જે કેન્દ્રનો જે કાયદો છે એ સમકક્ષનો એ જરિયાતો માનવામાં આવે છે દિવાળી લગતા ફોજદારી લગતા આપણે 67 ની અંદર જે કાયદાઓ જે આપણે હોય છે જે દાવાઓ તો એ અનુસાર દિવાળી દાવાઓ કેવો હોય અને ફોજદારી દાવાઓ કેવો હોય એના વિશે આપણે વિગતવાર શીખી ચૂક્યા છીએ લગ્નને લગતું હોય કે છૂટાછેડાને લગતા જે કાયદા બનાવવામાં આવતા હોય પછી સામાન્ય રીતે શિક્ષણને લગતા હોય તો એ સંયુક્ત રીતે નિર્ણય લઈને એ કાયદા કરવામાં આવતા હોય છે તો આજે આપણે જે જોયું તો મજબૂત કેન્દ્રવાળું સંગઠન એ કેવા પ્રકારના છે એની અંદર કેટલી કેટલી યાદી તો કેન્દ્રની યાદી રાજ્યની યાદી અને સંયુક્ત યાદી જે સમાવેશ થાય છે એના વિશે આપણે આજે અભ્યાસ કર્યો આગળના ક્લાસની અંદર બીજા જે લક્ષણો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું ધન્યવાદ